ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો અને તેમાં સી આર પાટીલ સંબોધન કરી રહ્યા છે આગેવાનો જ્યારે નેતૃત્વ દિશાહીન થઈ જાય ત્યારે એવું લાગે કે નિર્ણય ખોટા થઈ રહ્યા છે ત્યારે તમારા અંદરનો કાર્યકર્તા મુજારો અનુભવે છે એમને લાગે છે કે આમાં ભવિષ્ય શું છે જે લોકોના કામ કરવાની ઈચ્છા શક્તિ સાથે તમે કોઈ પાર્ટી સાથે જોડાવ છો અને પાર્ટી દિશા વિહીન થઈ જાય ત્યારે ત્યારે કાર્યકર્તાને એમ લાગે છે કે અમે જે હેતુ માટે આવ્યા છે અમે લોકોની સેવા માટે આવ્યા છે અમે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે અમારો હેતુ સેવાનો છે એ જ્યારે બળ નહીં આવતો હોય ત્યારે મુંજારો નબળો સ્વાભાવિક છે અને જ્યારે વિકલ્પ તરીકે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય જ્યારે સફળતા મળતી હોય તો સ્વાભાવિકપણે આજે આખા દેશની અંદર કોંગ્રેસમાં ચાલીસ ચાલીસ પચાસ વર્ષથી રહેલા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આપ સૌ પણ અલગ અલગ પાર્ટીમાં અલગ અલગ હોદ્દા પર હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં આપ જોડાઈ રહ્યા છો હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું આપ સૌને અભિનંદન પણ આપું છું અને આપને વિશ્વાસ પણ અપાવું છું કે આપની જે ઈચ્છા છે કે લોકો માટે કામ કરું આપની ઈચ્છા છે કે તમારા વિસ્તારનો વિકાસ થાય કે વિકાસ કરવા માટે લોકોના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે ખભે ખભે મિલાવીને કામ કરશે સરકાર પણ તમારા પડખે રહેશે સંગઠન પણ તમારા પડખે રહેશે આ દિન સુધી ઘણા બધા જે લોકો જોડાયા છે અમે એમને પણ આજ વાત કરી છે કે આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીને દેશના વિકાસનો આપણો ફાળો નોંધાવીએ આજે જ્યારે મોટી મોટી મહાસત્તાઓ પણ મોદી સાહેબમાં વિશ્વાસ કરતી થઈ છે એ કહેતા થયા છે કે અમે અમે તો મોદી જે કહે છે એ કરે છે એવી વાત આ મહાસત્તાઓ કહેતા થયા છે